પોરબંદરના દરિયામાં હાલ ભારે કરંટ વચ્ચે પ્રવાસીઓ ફોટોગ્રાફી તથા સેલ્ફી લઈ રહ્યા છે તથા સમુદ્ર સ્નાન કરી રહ્યા છે, જેથી તણાઈ જવાનો ભય હોવાથી તંત્ર દ્વારા અહીં સેન્ડબોર્ડ મૂકવા તથા ગાર્ડ રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે પોરબંદરના દરિયામાં હાલ કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં 10 થી 12 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે ફરવા આવતા પ્રવાસીઓ ચોપાટી ખાતેના દરિયામાં ફોટોગ્રાફી અને સેલ્ફીનું જોખમ લઈ રહ્યા છે અને દરિયામાં પગ બોળવા તથા સ્નાન કરવા જાય છે. મહિલાઓ, વૃદ્ધો તથા બાળકો પણ તોફાની મોજાની નજીક જઈ ફોટો સેશન કરાવી રહ્યા છે, પરંતુ તોફાની મોજામાં તણાઈ જવાની અથવા પગ લપસે તો દરિયામાં તણાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી આવા પ્રવાસીઓના જીવનું જોખમ ઊભું થાય છે. થોડા દિવસ પહેલા કુછડીના દરિયામાં પણ જામનગરનો પરિવાર તણાયો હતો, જેમાં એક બાળકનું મોત થયું હતું. આથી આવા બનાવો વધુ ન બને તે માટે પ્રવાસીઓને તોફાની દરિયા અંગે ખ્યાલ આવે તે રીતે અહીં દરિયામાં ન જવા અંગેનું બોર્ડ મૂકવામાં આવે તથા એક ગાર્ડની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.